गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज धोरण 9 सामाजिक विज्ञान पाठ 14 નો અધૂરો હતો તે અને લેક્ચર નંબર 20 હવે લેક્ચર 20 ની અંદર આજે આપણે મુખ્ય ખનિજો અને તેનું ક્ષેત્રીય વિસ્તરણ જોવાનું છે તો જેટલા ખનિજો છે એટલા અમે બોક્સ બનાવ્યા છે એના સૂત્રની મદદથી કેવી રીતે યાદ રાખી શકાય કારણ કે કોઈ ને કોઈ ખનિજ લગભગ રાજ્યમાં આવતું હોય तो हमने परीक्षा में अंदर पूछवा मारे कि लोखंड का उत्पादन तथा राज्य जणाओ अथवा कई-कई राज्य में लोखंड उत्पादन થાય છે તો બધા યાદ રહી જાય એટલા માટે આપણે એક સૂત્રનું વિભાજન કરેલું છે અને દરેકને આડા અને ઊભા સૂત્રમાં યાદ રાખવા માટે આખો મે કોષ્ટક તૈયાર કર્યું છે એને આપણે ધીમે ધીમે લખતા જઈ અને જોતા જઈ કે જેથી કરીને તમારે ગોખવાની ફરજ ના પડે અને એને સરળતાથી મગજની અંદર ઉતારી શકાય તો મિત્રો આપણે સૌથી પહેલા ઉપર જે યલો ચોક થી લખેલું છે સૂત્રને જોઈ કે લો તાસી તાસી એટલે આપણે જે શરીરની તાસી હોય તે લો તાસી ચૂના બોલ મે લો તાસી ચૂના બોલ મે એટલે ચૂનાનો બોલ હોય ને એને નીચે ભાખર આવે સુધા તૂટી જાય આની લોકોની તાસી નાજુક હોય બરાબર તો એના મદદથી આપણે એને લખી લઈએ મિત્રો તો એને સૌથી પહેલા એ લખી શકાય કે लो એટલે લોખંડ શું લખી શકાય લોખંડ તાર કે તાંબ શિશુ ચૂના ખડક ચૂના ખડક બોક્સાઇટ मेले मेगे नीजो सूत्र छे कि तापमान
आ शिव गुम करनाता तापमा शिव आ शिव गुम क्या गुम छे तो करनाता तो ये पा एक लखी सकाय के पश्चिम बंगाल सो लखी सकाय प बंगाल है मतलब कुछ पश्चिम बंगाल मा એટલે આવશે કે ભાઈ એમ કહેવાય કે મહારાજ छत्तीसगढ़
ना खड़ा ये तो तुम जो के चुना आरंक ही छे गुजरात मा तो आंध्र प्रदेश राजस्थान मध्य प्रदेश कर्नाटक हिमाचल छत्तीसगढ़ और गुजरात मा जोवा मळे छे। अबे आवे बॉक्स साइड तो के बोल ओम जाबू जु आंध्र मा बोल ओम ओम ने सुके छे बोलवानो ओम बोल ओम जाबू जु आंध्र मा એટલે અહીંયા લખી શકાય ઓ એટલે ઓડિશા મ એટલે મહારાષ્ટ્ર ઝારખંડ ગુજરાત છત્તીસગઢ અને આંધ્ર પ્રદેશ આટલા રાજ્યોમાંથી આપણને બોક્સાઇડ મળી આવે છે મિત્રો કે ઓડિશા મહારાષ્ટ્ર ઝારખંડ ગુજરાત છત્તીસગઢ અને આંધ્ર પ્રદેશ હવે આવે મેંગેનીઝ શું આવશે મેંગેનીઝ તો મેંગેનીઝને યાદ રાખવા માટે પણ એક સરસ મજાનું સૂત્ર બનાવ્યું છે મિત્રો તો એ સૂત્ર આપણે જોઈ લઈએ જરા કે મેં ओम कम गोवा मेम ओम कम गोवा तो यहाँ जो हमने कि मैं यहाँ कैसे हम से माय इतने हम से कि भाई मध्य प्रदेश ओ इतने ओडिशा माय इतने महाराष्ट्र कर्नाटक गोवा गोवा आया मैगेनीज उत्पादन करता प्राप्ति स्थान के भाई मैं ओम कम गोवा मध्य प्रदेश ओडिशा महाराष्ट्र कर्नाटक गोवा हम आए अग्र तो अह सूत्र चालू करो राजा राजा भी है शू कह आजा राजा बिहार को आंध्र प्रदेश झारखंड राजस्थान अने बिहार આ આટલા રાજ્યોમાંથી અગ્રક પ્રાપ્ત થાય છે હવે મિત્રો એને ફરીવાર આપણે અભ્યાસ કરી લઈએ કે મુખ્ય ખનિજો અને તેનું ક્ષેત્રીય વર્ગીકરણ તો એટલે કે મુખ્ય ખનિજોમાં લોખંડ તાંબુ સીસું ચૂનાખડક બોક્સાઇટ મેંગેનીઝ અને અગ્રકનો સમાવેશ થાય છે હવે જો વિસ્તરણ ક્ષેત્રીય વિસ્તરણ એટલે કયા કયા ક્ષેત્રોમાં એ પ્રાપ્ત થાય છે તો એને યાદ રાખવા માટે આપણે સૂત્રની મદદ લીધી છે કે રામ તમે સૌ જાઓ આ ગોવા કે બિહારમાં તો મિત્રો રાજસ્થાન મહારાષ્ટ્ર તમિલનાડુ મધ્યપ્રદેશ છત્તીસગઢ ઝારખંડ ઓડિશા આંધ્રપ્રદેશ ગોવા કર્ણાટક અને કેરળની અંદર આ આપણને મળી આવે છે અને કર્ણાટક છે મિત્રો લખવા માટે શું તે ગણતરી એટલે સુધારી લખી દઉં છું કે કર્ણાટક હવે તમે મિત્રો જો તાંબુ તો તાંબાની અંદર તાપમાન આસ્યુ ગુમ કર્ણાટકમાં તો પશ્ચિમ બંગાળ મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ સિક્કિમ ઉત્તર પ્રદેશ ગુજરાત મધ્યપ્રદેશ અને કર્ણાટક તો હવે આવે શિશુ તો કે સીતારામ અને શિવ આવો કોણ મેઘું તમે બે આવો પણ મેઘું તો શિશુ એના ઉત્પાદન સ્થાન ની અંદર તમિલનાડુ રાજસ્થાન મધ્યપ્રદેશ અને કાયને સિક્કિમ ઉત્તર પ્રદેશ આંધ્રપ્રદેશ ઓડિશા પશ્ચિમ બંગાળ મધ્યપ્રદેશ અને ગુજરાત આટલા રાજ્યોમાંથી શિશુ મળી આવે છે
ભારતીય પછી થોડા કાગળ છે તો કે ચૂના ભારત તો કે ચૂના આરામ પર હિમ છે ગુજરાતમાં તો કે ચૂના આરામ પર એટલે કે આંધ્રપ્રદેશ રાજસ્થાન મધ્યપ્રદેશ કર્ણાટક હિમાચલ છત્તીસગઢ અને ગુજરાતમાંથી પ્રાપ્ત થાય છે હવે આવશે બોક્સાઇટ મિત્રો તો બોક્સાઇટની અંદર જુઓ તમે કે બોલ ઓમ જાગુ છું આંધ્રમાં તો કે એમાં એમ કહેવાય કે ઓ એટલે ઓડિશા મહારાષ્ટ્ર ઝારખંડ ગુજરાત છત્તીસગઢ અને આંધ્રપ્રદેશમાંથી બોક્સાઇટ મળી આવે છે ત્યાર પછી આગળ જઈએ મેગેનીઝ તો મેગેનીઝની અંદર કહેવાય કે નેમ ઓમ કમ ગોવા તો મધ્યપ્રદેશ ઓડિશા મહારાષ્ટ્ર કર્ણાટક અને ગોવામાંથી મેગેનીઝ પ્રાપ્ત થાય છે અને છેલ્લે આવશે અબરખ તો કે અબરખની અંદર આધા રાજા બિહાર એટલે કે આંધ્રપ્રદેશ ઝારખંડ રાજસ્થાન અને બિહારમાંથી અબરખ પ્રાપ્ત થાય છે આ કોઈ મુખ્ય ખનિજો અને તેનું ક્ષેત્રીય વિસ્તરણ હવે મિત્રો તમે આને લખવું હોય તમારે નોટ ડાઉન કરવું હોય તો તમે વિડિયો સ્ટોપ કરી સ્ક્રીનશોટ લઈ અને તમે એને ઝૂમ કરી અને સરસ રીતે લખી શકો છો તો મિત્રો તમે એને ધ્યાનપૂર્વક અભ્યાસ કરી અને